બેલ્જિયમમાં અમે લોકો પાછા લોકડાઉનમાં જઈ રહ્યા છે ફ્રોમ સન્ડે એન્ડ દેટ વિલ બી એક્સટેન્ડેડ ટિલ 13th of December. હેલો એવરીવન, હું લજ્જા લાકડાવાલા શાહ આજે તમારી સામે ફરી હાજર છું ઓન ખબર છે બેલ્જિયમ. અત્યારે હાલમાં શું સિચ્યુએશન છે COVID-19ની બેલ્જિયમમાં, એની અપડેટ્સની સાથે આજે હું તમારી સામે હાજર છું. એવું કહેવાય છે કે આખા યુરોપમાં બેલ્જિયમમાં પર હેડ પોપ્યુલેશન વાઇઝ જે કેસીસ જોવાય છે એ સૌથી વધારે બેલ્જિયમમાં છે. બેલ્જિયમની જે હાલમાં સિચ્યુએશન છે એમાં એવરી ડે ઓલમોસ્ટ 20,000 ન્યૂ કેસીસ COVID-19ના જોવા મળે છે. હોસ્પિટલ એડમિશન્સ વધી રહ્યા છે, ડેથ્સ વધી રહી છે. હોસ્પિટલ એડમિશન્સ જે એપ્રિલમાં હતા એને પણ એ જે પીક હતું એપ્રિલમાં એ પણ ક્રોસ કરી ગયું છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ 6,000 અને એવું કહેવાય છે કે આઈસીયુ ઇઝ ઓલમોસ્ટ ફૂલ નાવ, જેમાં અપ્રોક્સિમેટલી થાઉઝન્ડ લોકો બેલ્જિયમમાં આઈસીયુમાં છે, જેમાંથી હાફ ઓફ ધેમ અપ્રોક્સિમેટલી વેન્ટિલેટર પર છે. આ સિચ્યુએશન જોઈને એવું અગ્રી થયું છે કે COVID-19ના જે અમુક પેશન્ટ છે એ જર્મની પણ હવે મોકલી શકાશે ફ્રોમ બેલ્જિયમ. આવું અગ્રીમેન્ટ થયું છે. આ આખી સિચ્યુએશન જોઈને જે બેલ્જિયમના ન્યૂ પ્રાઇમ મિનિસ્ટર છે એલેક્ઝાન્ડર ધ ક્રુ, એમને એવા મેઝર્સ લીધા છે એન્ડ વી આર અગેન ગોઈંગ ઇન ટુ અ લોકડાઉન. એ લોકડાઉન મેઝર્સ એમને ડિક્લેર કર્યા છે, જે એકચ્યુઅલી કાલ સન્ડેથી ફ્રોમ સન્ડે 1st November એ અપ્લાય કરવામાં આવશે અને એ રહેશે ટીલ 13th of December, જે ઇવેલ્યુએટ થશે અગેન ઓન 1st of December. વોટ આર ધોઝ મેઝર્સ, જે લોકડાઉનમાં શું મેઝર્સ લેવામાં આવ્યા છે જે બધાએ ફોલો કરવાના રહેશે. અને એવું કહેવાય છે કે અકોર્ડિંગ ટુ અવર ગવર્મેન્ટ એવું કહે છે, એમને એવું કહ્યું હતું કે પ્રાઇમ મિનિસ્ટરે કે ધીસ ઇઝ અવર લાસ્ટ ચાન્સ, બેલ્જિયમનો આ લાસ્ટ ચાન્સ છે ટુ સપોર્ટ હેલ્થ કેર એન્ડ કોલેપ્સ થતા હેલ્થ કેર સિસ્ટમને કોલેપ્સ થતા બચાવે અને કેસીસને કંટ્રોલમાં લાવી શકે. સો વોટ આર ધોઝ મેઝર્સ? ફર્સ્ટ તો જે હતું કે ઘરે તમે બોલાવી શકો છો મેક્સિમમ 4 લોકો, જે લાસ્ટ રૂલ હતો, હવે એ અલાઉડ નથી. વિઝિટર્સ આર નોટ એટ ઓલ અલાઉડ એટ યોર હોમ, કોઈને પણ વિઝિટ કરવાનું અલાઉડ નથી એક્સેપ્ટ 1 કડલ કોન્ટેક્ટ, જે તમે બોલાવી શકો છો, જેને ખાલી 1 કડલ કોન્ટેક્ટને તમે મળી શકો છો. અને જે સિંગલ છે, જે એકલા રહે છે, એ લોકોને 2 કડલ કોન્ટેક્ટ અલાઉડ છે. ધેન ઇટ કમ્સ કે બહાર ગેધરિંગ, આઉટડોર્સમાં ગેધરિંગ તમે 4 લોકોને મળી શકો છો આઉટડોર્સમાં, મેક્સિમમ 4 પીપલ આર અલાઉડ, બટ યુ હેવ ટુ મેન્ટેન, તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું પડશે અને ફેસ માસ્ક પહેરવાનું કમ્પલસરી રહેશે. એની સાથે જેટલી એસેન્શિયલ શોપ્સ છે, એસેન્શિયલ નીડેડ વસ્તુઓની શોપ છે, એ ખુલ્લી રહેશે, પણ જે નોન એસેન્શિયલ શોપ્સ છે એ બધી બંધ થઈ જશે ફોર અ મંથ ટીલ 13th of December. આ બધા મેઝર્સ રહેશે અને એ શોપ્સ બધી બંધ થઈ જશે, પણ તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. પિકઅપ્સ આર પોસિબલ, ડિલિવરીઝ, હોમ ડિલિવરીઝ આર સ્ટીલ પોસિબલ. જ્યારે એજ્યુકેશનની વાત આવે, અહીં ઓટમમાં વેકેશન આવતું હોય છે સ્કૂલ્સમાં ફોર અ વીક અપ્રોક્સિમેટલી, પણ આ વખતે જે એ વેકેશન લાંબુ કરવામાં આવ્યું છે, એક્સટેન્ડ કરવામાં આવ્યું છે અન્ટિલ 15th of November. આફ્ટર 15th November પ્રાઇમરી સ્કૂલના કિડ્સ જે રિટર્ન થવું પડશે, પ્યુપલ જે રિટર્ન થવું પડશે ટુ ધ સ્કૂલ. સેકન્ડરી ગ્રેડ્સમાં ફર્સ્ટ ગ્રેડ્સ ઓલ્સો હેવ ટુ રિટર્ન ટુ ધ સ્કૂલ. સેકન્ડ અને થર્ડ ગ્રેડ્સમાં 50% લોકો સ્કૂલ જશે અને 50% ઘરેથી સ્ટડી કરશે અને એ રોટેટ કરવામાં આવશે. જ્યારે હાયર એજ્યુકેશનનું કમ્પ્લીટ સ્વિચ કરી દેવામાં આવ્યું છે સોશિયલ ડિસ્ટન્સિંગ ટીલ ધ એન્ડ ઓફ ધ યર. ટેલિવર્કિંગ, ઘરેથી કામ કરવાનું મેન્ડેટરી કરવામાં આવી દીધું છે કે તમારે ઘરેથી જ કામ કરવાનું રહેશે. ઇન કેસ ઇફ યુ હેવ ટુ ગો ટુ ધ વર્ક, તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવા પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગનો જે રૂલ છે એ મેન્ટેન કરવાનો રહેશે અને માસ્ક પહેરવાનું કમ્પલસરી રાખવામાં આવશે. ધેન ઇટ કમ્સ કે બાર્સ, રેસ્ટોરન્ટ, એ બધી તો મિડ ઓફ ઓક્ટોબરમાં ક્લોઝ કરી દેવામાં આવી હતી. આઈ થિંક 19th of October એ બધું અનાઉન્સ કરવામાં આવ્યું હતું કે બધું ક્લોઝ થઈ જશે, તો હવે એ એક્સટેન્ડ કરવામાં આવ્યું છે પીરિયડ અને ઇટ વિલ બી ક્લોઝ. અલોંગ વિથ દેટ હોટેલ્સ પણ ક્લોઝ કરવામાં આવી છે. એ લોકોએ અગર ફૂડ સર્વ કરવું હોય તો એ રૂમમાં સર્વ કરવાનું રહેશે.
देन इट कम्स के फ्यूनरल्स फ्यूनरल्स में मैक्सिमम 15 लोको स्टील अलाउड छे दे आर अलाउड टू गो 15 लोगों ने अलाउड करवामां आव्युं छे बट ऑल्सो यू हेव टू मेंटेन सोशियल डिस्टन्सिंग ना रूल्स अने मास्क पहेरवानुं कम्पलसरी रहेशे हॉलिडे पार्क्स जे अहीं ऑटम नी हॉलिडेज आवती होय हॉलिडे पार्क्स ए बधा क्लोज करी देवामां आव्या छे दोज आर ऑल क्लोज टील 13th ऑफ डिसेम्बर ने अहीं जे कर्फ्यू इम्पोज करवामां आव्युं हतुं मिड ऑफ ऑक्टोबर थी कर्फ्यू लगाववामां आव्युं हतुं फ्लेंडर्स जे एरिया कहेवाय छे अहीं फ्लेंडर्स अने वालोनिया ए बधे कर्फ्यू आव्युं हतुं तो फ्लेंडर्स ना पार्ट मां कर्फ्यू हतुं फ्रॉम 12 midnight थी सवारे 5 वाग्या सुधी ए कंटीन्यू राखवामां आवशे अने वलोनियामां हतुं फ्रॉम 10 to morning 6 that will be continue અને આ 10 to 6 નો જે કર્ફ્યુ નો ટાઈમ છે એ બ્રસેલ્સ જે કેપિટલ છે બેલ્જિયમ નું એમાં પણ રાખવામાં આવ્યું છે હવે આ બધી સિચ્યુએશન જોઈને જે યુરોપિયન કન્ટ્રીનો મેપ છે ટ્રાવેલ મેપ કહેવામાં આવે છે જ્યાં ટ્રાવેલ બેલ્જિયન્સ માટે મોસ્ટલી બધા એરિયા રેડ કરી દેવામાં આવ્યા છે બેલ્જિયન્સ માટે મોસ્ટલી બધા એરિયા નોન ટ્રાવેલ કરી દેવામાં આવ્યા છે There is one more, according to the research, एक स्वीस अने स्पेनिश रिसर्चर्स ना हिसाबे एक नवो पार्ट ऑफ COVID-19 नो एक न्यू वेरियंट कहवाय के एमाथी एक नवो वेरियंट ए लोके शोध्यू छे कि नवी काइंड ऑफ डिजीज जेने कहवाय छे सार्स COVID-2 जे स्प्रेड थई रही छे यूरोप मां अने बीजी जग्याओ मां सो ए रीसेंट मंथ्स मां ए डिजीज जोवामां आवी छे अकोर्डिंग टू द रिसर्चर्स फ्रॉम स्विस एंड स्पेन ए डिजीज ने जे कहेवाय छे 20A.EU1 आ न्यू वेरियंट आनु नाम छे जे कोविड माथी स्प्रेड थयुं होय एवुं कहेवाय छे अने ए सौथी पहेला जोवा मळ्युं तुं स्पेन मां સ્પેન માં જ્યારે સમરમાં એવું કહેવાય છે કે ઇટ ઇઝ લિંક્ડ જે એક ઇવેન્ટ થઈ હતી અમોંગ એગ્રીકલ્ચરલ વર્કર્સમાં જે ઇવેન્ટ થઈ હતી નોર્થ ઇસ્ટર્ન સ્પેનમાં એમાંથી આ ન્યૂ વેરિયન્ટ સ્પ્રેડ થયું છે અને એ ખાલી સ્પેનમાં નહીં પણ યુરોપમાં ઘણી બધી જગ્યાઓ પર જોવામાં આવ્યું છે અને ઓલ્સો ઇન હોંગકોંગ એન્ડ ન્યુઝીલેન્ડ એવું કહેવાય છે કે ઇટ ઇઝ નોટ સો મચ ડેન્જરસ ઇટ ઇઝ સ્ટીલ પ્રૂવ નથી થયું કે આ કેવી રીતે સ્પ્રેડ થાય છે બટ ઇટ ઇઝ બીન પ્રૂવડ કે દેર ઇઝ અ ન્યૂ વાયરસ એન્ડ ઇટ ઇઝ ફ્રોમ કોવિડ સાર્સ COVID-2 એને કહેવાય છે એવું કહેવાય છે કે જ્યારે રિસ્ટ્રિક્શન્સ ઇઝ કરવામાં આવ્યા હતા ડ્યુરિંગ સમર એ ટાઈમ પર આ COVID-19માંથી જે વાયરસ સ્પ્રેડ થયું છે નવું એ ટાઈમ પર થયું હતું So this is the situation right now in Belgium. Belgium માં અમે લોકો પાછા લોકડાઉનમાં જઈ રહ્યા છે from Sunday and that will be extended till 13th of December. જેના measures again evaluate કરવામાં આવશે from 1st December. So હું તમને આવી રીતે અપડેટ્સ આપતી રહીશ COVID-19ની એન્ડ આઈ વિલ સી યુ અગેન ઓન ખબર છે બેલ્જિયમ અગર તમને કોઈ બી ક્વેરીઝ હોય ક્વેશ્ચન્સ હોય કમેન્ટ્સ હોય પ્લીઝ કમેન્ટ સેક્શનમાં તમે મૂકી શકો છો સો થેન્ક યુ અગેન થેન્ક યુ ફોર વોચિંગ મી એન્ડ આઈ વિલ સી યુ અગેન ઓન ખબર છે બેલ્જિયમ